वर्ल्ड कैंसर डे स्पेशल। आज वर्ल्ड कैंसर डे छे। कैंसर ने बीमारी ने हरावनार 15 वर्षीय राजसी राजपूते जणाव्यू के હું ઇવિંગ સાર્કોમા કેન્સરનો દર્દી હતો। મને આ બીમારી થઈ ત્યારે મારી 15 વર્ષની ઉંમર હતી। મને શરૂઆતમાં અચાનક દુખાવો થયો, પછી આર્થોપેડિક ડોક્ટર પાસે ગયા પણ કોઈ ફેર પડ્યો ન હતો। આ પછી અમે એક્સપર્ટ ડોક્ટરને બતાવ્યું હતું, જ્યાં એમઆરઆઈ કર્યા પછી ઇવિંગ સાર્કોનું કેન્સર હોવાની જાણ થઈ હતી। અહીં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અભિજીતે મારું ઓપરેશન કર્યું અને આજે હું નોર્મલ લોકોની જેમ જિંદગી જીવી રહ્યો છું। હું લોકોને એટલું કહેવા માંગુ છું કે કેન્સરની બીમારીથી ડરશો નહીં, તેની સામે લડો અને યોગ્ય સારવાર કરાવશો તો ચોક્કસ તમે કેન્સરને હરાવી શકશો। ત્યારે સૌથી વધુ પાન, માવા, સિગારેટના શોખીન સૌરાષ્ટ્રમાં મળે છે, પરંતુ આ વ્યસન મોતના મુખ સુધી લઈ જતા વાર લાગતી નથી। દર 10 દુકાન મૂકીએ એટલે એક દુકાને મોતનો સામાન વેચાતો નજરે પડે છે। રાજકોટના કેન્સરના નિષ્ણાત ડોક્ટર સાથે વાત કરી તો ચોંકાવનારી વિગતો સામે આવી છે। ગુજરાતમાં દર વર્ષે 1,00,000 લોકો 113 વ્યક્તિ કેન્સરગ્રસ્ત બને છે। કેન્સરના કુલ કેસોમાં 70% મોઢાનું કેન્સર જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં પાન, માવા અને સિગારેટના વ્યસનમાં 25-35 વર્ષના યુવાનોનું પ્રમાણ વધ્યું છે। ડોક્ટર મીના શાહે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટનું ગૌરવ છે કે આપણી પાસે સૌરાષ્ટ્રમાં સૌથી અત્યાધુનિક 3 મશીનો છે, જેની કિંમત લગભગ રૂપિયા 20-25 કરોડ જેવી છે। રેડિયોથેરાપી માટે 2 મશીન છે, જેમાં લિનિયર એક્સિલેટર અતિ આધુનિક ટેકનોલોજીનું મશીન છે, જે 360 ડિગ્રીએ રેડિયોથેરાપી આપવામાં આવે છે। જ્યારે શરીરના કોઈ ભાગમાં નજીકમાં થેરેપી આપવાની હોય, તેમાં બ્રેકી થેરેપી થકી શરીરના તે ભાગ પાસે એનેસ્થિયા આપી સાધનો, એક ભાગ જેમાંથી રેડિયો કિરણ નીકળે છે, તેને અંદર લઈ જવામાં આવે છે। જ્યારે દર્દીને નિદાન થઈ જાય ત્યારબાદ રેડિયેશન થેરેપી પહેલા તેનું સિટી સેમ્યુલર મશીનની મદદથી સિટી સ્કેન કરી તે ભાગ નિશ્ચિત કરવામાં આવે છે। ડોક્ટર પ્રિયા પટેલ જણાવે છે કે હાલ મોઢા, બ્રેસ્ટ, ફેફસા, પેસ્ટેટ વગેરે જેવા કેન્સર જોવા મળતા હોય છે, પરંતુ હાલના વધતા તમાકુ અને સિગારેટના સેવનને લીધે ફેફસાના કેન્સરનું પ્રમાણ ખૂબ વધ્યું છે। એક સર્વે અનુસાર ફેફસાના કેન્સર માટે 80% સિગારેટનું સેવન જવાબદાર છે। સિગારેટનું સેવન કરતા વ્યક્તિમાં 10 માંથી 8 વ્યક્તિને કેન્સર થવાનું જોખમ વધી જાય છે। હાલમાં તેની સારવાર માટે જુદી જુદી પદ્ધતિથી દવાઓ આપવામાં આવે છે, પરંતુ હજુ સુધી આડઅસર વિના પૂરું નિદાન થાય તેવી સચોટ દવા કે પદ્ધતિ નથી। તે હેતુથી આ રિસર્ચમાં નેનો ટેકનોલોજી દ્વારા સારવાર જુદી જુદી પદ્ધતિથી થાય અને દવા નેનો સ્વરૂપે સીધી ફેફસા સુધી પહોંચે તેવું ફોર્મ્યુલેશન બનાવ્યું છે। સામાન્ય રીતે કેન્સરની સારવાર દરમિયાન જુદી જુદી આડઅસર અનેક દર્દીઓને થઈ હોવાનું બહાર આવ્યું છે, પરંતુ આ રિસર્ચમાં નેનોપ્રોટિકલ સીધા કેન્સરગ્રસ્ત ભાગને ટાર્ગેટ કરશે, શરીરના અન્ય અંગોને કોઈ જ આડઅસર નહીં કરે, જેથી લોકોને વાળ ખરી જવા, વજન એકાએક ઉતરી જવું જેવી જુદી જુદી આડઅસર નહીં થાય।